પાડી રમીના વેશમાં આ એક ખતરનાક લાગન છે. અરે રાજરાણી બનવાની લડતમાં પેલા તારા પાગલ પ્રેમી રાજકુમાર સાથે રંગડેલિયા મનાવે છે. કાવતરા તારા જેવા નમક હરામ ને કાયરનું કામ છે. તું અને તારો લાલચી બાપ ગીધડા છો ગીધડા. અરે હટ, ધન અને સત્તાની લાલચમાં કેવા કાળા કામ કરીને ભોળી પ્રજાને પજવો છો એ જ્યારે એમને ખબર પડશે ને તો તમને તોપને ગોળે બાંધીને ઉડાડી દેશે. પણ એ પહેલા હું તને અને તારા પાગલ પ્રેમીને પાતાળમાં ચાપી દઈશ, સમજી? બોલ, તું જેને ચોરી છુપી માયો છે ને એ પેલો રાજકુમાર જ ને? એકવાર કહું ને, કેવું કઈ નથી જાણતી. સિપાહીઓ લઈ ચાલો એને કાળી ગુફાની જેલમાં અને પછી એના પ્રેમીને લાવીને એની સામે ટુકડે ટુકડા કરી નાખો. તારા કૂતરાઓને કે બંદૂકો ફેંકી દે. ફેંકી દો બંદૂકો, ફેંકો. જો કોઈ એક પણ ડગલું આગળ વધ્યું છે તો ગાજર મૂળાની જેમ વાળી નાખીશ.
રણવીર વસંતી મળી. અરે વસંતી અને એનો પ્રેમી શંકર બંનેને હું કેદ કરીને લાવી રહ્યો હતો. પછી પછી શું? અચાનક ક્યાંથી પેલા બે બુરખાધારી આવી ગયા અને બંનેને છોડાવીને લઈ ગયા. બુરખાધારી 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 કોણ છે આ બુરખાધારી? બાપુ કારબારી પત્તા લગાવો આ બુરખાધારી. હું ગોળીથી બચ્યો, આગથી બચ્યો, ખંજરથી બચ્યો અને હંટરથી માર ખાઈ ખાઈને મારું ચામડું ચીરાઈ ગયું. બસ હવે મારાથી આ નાટક વધારે વાર ભજવાશે નહીં. અજય મારે માટે આટલું નહીં કરો. હા અજય બેટા, માત્ર થોડા દિવસ સાચવી લે. અજય મારી માટે. ઠીક છે બાપુ, હું મહેલમાં જાઉં છું. ભલે બાપુ. તમે શહેર ગયા હતા ને રાજકુમારને શોધવા? હા બેટા, હું શહેરમાં રાજકુમારને શોધવા જ ગયો હતો તારા મામા ગોવિંદને મળવા, પણ એ તો મરી ગયો. અને આપણા રાજકુમાર શંકર ઘોડાના તબેલામાં કામ કરતા હતા, પણ ગોવિંદના મરી ગયા પછી એ પણ નોકરી છોડીને પોતાના મા-બાપને શોધવા નીકળી પડ્યા છે. ક્યાં હશે આપણા રાજકુમાર શંકર? ખોડિયારમાં જાણે. હું રાજકુમાર? વાહ વિધાતા ખેલ તારા. નકલી રાજકુમાર રાજમહેલમાં અને અસલી રજળપાટમાં સગા દીઠા મેં શાહઆલમના ભીખ માંગતા શેરીએ શેરી. કવરી જે વાત જાણવા માટે અહીં આવ્યો હતો એ પાછળની મારી મહેનત સફળ થઈ. એટલે મળી ગયા તારા મા બાપ? ક્યાં છે? મા બાપ તો નથી મળ્યા, પણ રામગઢની રિયાસતનો અસલી રાજકુમાર તારી સામે ઉભો છે. અરે વાહ ભાઈ વાહ, હવે તમે બની બેઠા રાજકુમાર. ભલે તું માને કે ના માને, સમય આવે હું સાબિત કરી આપીશ. અરે તું તો શું, આખી દુનિયા માનશે. માનશે, જરૂર માનશે. વસંતી વસંતી, શંકરે મને કહ્યું કે અસલી રાજકુમાર છે. ઓ તારી શંકર અને રાજકુમાર? હું નથી માનતી. અરે પણ અસલી રાજકુમાર તો હું છું. ઓ તારી, લો આ વળી નવી નવાઈ. કોણ જાણે રામગઢનું શું થવા બેઠું છે. બધાને રાજકુમાર થવાનું ભૂત ભરાવું છે. મને તો લાગે છે કે આપણે એક રાજકુમારોનો સ્વયંવર ગોઠવીએ. એમ જ ને, કોણ અસલી રાજકુમાર છે અને કોણ નથી એનો ફેસલો ફક્ત એક જ વ્યક્તિ કરી શકે છે, જે ગોવિંદને જાણે છે અને એ છે રતન કાકા. તો ચાલો આપણે બાપુ પાસે જઈએ. હા ચાલો ચાલો. એ તારા બાપુને રાજના સિપાહી પકડીને લઈ ગયા છે. શું? હું એ બધાને જોઈ લઈશ. તું હમણાં ચાલ. ના 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 વસંતી, તારે મહેલમાં જવાની જરૂર નથી. રતન કાકાને હું ગોતી કાઢીશ અને એની ભાળ મળતા જ હું તમને જણાવીશ. ત્યાં સુધી તમારે ક્યાંક છુપાઈ રહેવું પડશે, નહીં તો રાજના કૂતરાઓ તમને પણ પકડી પાડશે. એ જાલમ સિંહ આપણને પડકાર ફેંકી રહ્યો છે. એ બદમાશ બીજી કોઈ ચાલ ચાલે એ પહેલા મારે મહેલમાં પહોંચી જવું પડશે. તું ચિંતા ન કર. તારી દીકરી અને અજય વચ્ચે શો સંબંધ છે? બોલ આરામ છતો. મેં તમને કેટલી વાર કહ્યું હું એને ઓળખતો નથી. ઠીક છે, નથી ઓળખતો ને તો હવે ભૂખ્યો તરસ્યો આ જગ્યા પર મચે આરામ ખો. તારી ચાલ. પહેલા તું ગામના પાદરે વસંતી જોઈની વાતો કરતો હતો અને અહીં ક્યાંથી આવી ગયો? ઓહો બાપલા, આ તમારી વસંતી ભેડ કોણ છે મને ખબર નથી. હું તો ક્યારનો અહીં મહેલમાં છું. મને તો બીક લાગે છે આ ભૂતિયા મહેલમાં. મને અહીંથી બહાર કાઢો, મને બચાવી લો, મને જવા દો, મને જવા દો. તું કોણ છે તે હમણાં જ ખબર પડી જશે. ચાલ મારી સાથે. કે હા હમણાં કહું છું. શું કરો છો? અરે આ શું કરો છો? અરે અરે પાટો શા માટે બાંધો છો ભાઈ? અરે અરે પણ મહેલની બહાર લઈ જાઉં છું. થોડી તો ખુલ્લી રાખો. અરે પણ થોડી તો ખુલ્લી રાખો. અરે ચાલો કે જા જા. અરે મને જવા દો ભાઈ. ચાલ કહું છું. જવા દો ભાઈ. અરે એ ભાઈ એ ભાઈ રણવીર
રસી બળી ગઈ પણ બળ ન ગયું નહીં, હમણાં ખબર પડી જશે. ખજાનાનો નકશો તો મારી પાસે છે. ખજાનાનો નકશો ને? પૂરી રાખ્યો હતો. જો આ કાળી પહાડી ની આગળ, હરસન નદી ની પાછળ અને જાંબુડા વન ની ઉત્તરે કાળેશ્વર ના મંદિર ની પાસે. પણ આ જગ્યા આવી ક્યાં? મને બધી જ ખબર છે. ચાલો ચાલો ને મારી ઘરે ચાલો, તમને બતાવું. ઠીક છે, પણ એટલું યાદ રાખજે બચ્ચા, જો જરા પણ ચાલાકી કરી છે તો તારી તો ચામડી જોખેડી નાખી, સમજો? જાલિમસિંહ કાકા, હાથ કંકણ ને આરસી શું કામ? ચાલો બતાવો ને, બધો જ ખજાનો તમારો જ છે. ચાલો કાળી પહાડી ની આગળ. ચાલો જાલિમસિંહ નો હાથ કપાસ માં તોડી નાખીશ.
નો પણ તું અમારી પાછળ શું કામ પડ્યો છે તમારા ચણેના ચહેરા ઉપર ખજાનાનો નકશો ચિતરવા માટે રાજકુમાર છે ગૌરી સત્તાની લાલચ કોને નથી હોતી એક એવું ઇન્દ્રાસન છે કે આના પર બેસનારી દરેક વ્યક્તિને એવો ડર લાગ્યા કરે છે કે મારું ઇન્દ્રાસન કોઈ પચાવી પાડશે તો પણ અજય આમ બદલાઈ જશે એ મેનું તું ધર્યું એ ધન અને સત્તાનો લાલચો બની ગયો છે પણ આપણે એને રાજકુમાર બનાવીને મોકલ્યો ત્યારે રાજકુમાર ન બનવા માટે કેવા ભાઈ પાપા કરતો હતો અને હવે ગૌરી હમણાં તો સમય વર્તે સાવધાન એક વખત બાજી આપણા હાથમાં આવવા દે પછી આપણે અજયને પણ બરાબર મંત્ર બનાવી દઈશું જોઈએ આ ખેલ હવે કેવો વળાંક લે છે તે રાજકુમાર ના અચાનક મૃત્યુ ના સમાચાર આપીને આખા રામગઢ પર આપણે કબજો કરી લેવો જોઈએ પણ એથી એક મોટો કાંટો છે અને એ છે મારું ચાલે તો હું એને ક્યારનો ખતમ કરી નાખું પણ શું કરું એ મારા દરેકે દરેક ભેદ જાણે છે મારી એક એક વાત જાણે છે એ જો જીવતો રહ્યો તો ગમે ત્યારે મારો ભાંડો ફોડી શકે એમ છે તો ઠીક છે પપ્પા પહેલા કારભારીનું કાસર કાઢી નાખીએ અને પછી પેલો રાજકુમાર હા દીકરા તારી વાત સાચી છે ચાલ તે સૂતેલા સાપને છૂંછેલો છે હું બાપ દીકરા બંનેને ખતમ કરી નાખીશ એ માટે દારા બસ છે હું ને દારા મળી બે ને પોતી વરસું એ સિપાઈ ભાઈ અરે એ સિપાઈ ભાઈ દરવાજો ખોલો દરવાજો નહીં ખોલે બાપુ જાલિમસિંહ નો આદેશ છે અરે હું પણ પીને મસ્ત છું અને તમને બધાને તરસે જોઈ નથી શકતો તમે મારા સેવક છો મારી આજ્ઞા માનો દરવાજો ખોલો તો પછી મહેફલું માણીએ ના ના બાપુ અમને નોકરી માંથી કાઢી મૂકે અરે હું રાજકુમાર છું તમને બધાને મંત્રી બનાવી દઈશ અને બે ઘૂંટડા પીને પછી દરવાજો બંધ કરી દેજો હવે ખોલો હું આજ્ઞા દઉં છું ખોલો બોલો ખોલો પધારો પધારો લે 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 પીઓ પીઓ એમાં શું છે મસ્ત થઈ જાઓ મસ્ત થઈ જાઓ એટલે તું લે તું લે તું લે તું લે કેમ જય શંકર પ્રસાદ શું ચાલે છે સારું છે ને ચાલ જરા મહેલ નું ધ્યાન રાખજે હા હું ફરીને આવું છું ધ્યાન રાખજે હા
તારા તારા વિશે ઘણું સાંભળ્યું છે અને એ પણ સાંભળ્યું છે કે દરેક કામમાં તું પાવરધો છે અને તારે માટે કોઈની પણ જાન લેવી અરે કારભારી ડગલે ને પગલે કોઈની જાન સાથે રમવું એ તો મારા માટે આસાન વાત છે શાબાશ તારા તારે મારું એક કામ કરવાનું છે રામગઢની રિયાસત ઉપર કબજો કરવાનો છે જાલિમ સિંહ અને રણવીર ને તમારા રસ્તામાંથી સાફ કરવાના છે વાહ તારા શું વાત છે મેં તારા વિશે સાંભળ્યું હતું એવો તું મરદ માણસ નીકળ્યો આની તો હું કિંમત લઉં છું કારભારી તમારા ખાવાના દાંત અલગ અને દેખાડવાના પણ અલગ હોય છે તારા હું કઈ સમજો નહીં કારભારી તમારા મેં ઘણા જ વખાણ સાંભળ્યા છે લોકો કહે છે કે તમારા મોઢામાં રામ અને પગલમાં છુરી હોય છે દારા દરેક જગ્યાએ છુરી નથી ચલાવતી એના પણ અમુક નિયમો હોય છે તારી સાથે એવો વર્તાવ હું નહીં કરું કારભારી મારી સાથે એવો વર્તાવ કરવામાં આવશે ને એ પહેલા તો તમારા ગળા ઉપર મારી છરી હશે અને મોઢામાં હે રામ ઠીક છે દારા પહેલા મારું કામ કર પછી તારી કિંમત લઈને ચાલ્યો જજે આજ તું મારા હાથેથી નહીં બચી શકે વસંતી આજ હું તને નહીં જવા દઉં ઓ તારી એક બાઈ માણસને પકડવા આટલા બધા નમાલા આવ્યા છે તું છે તારી મરદાનગી પર પોતાની જાતને મરદ કહેતા તને શરમ નથી આવતી વસંતી ને બચાવવાની છે હા હા બચાવ બચાવ બેને અને પછી બનાવજે ને રામગઢ ની મહારાણી શંકર તું આટલો નીચ હોઈશ એની મને ખબર નહોતી શું છે તારા નામ તું જ મારો સગો ભાઈ છે તું જ મારો નાનો ભાઈ છે
તમે મારા મોટા ભાઈ શંકર શંકર મોટા ભાઈ મારા ભાઈ મોટા ભાઈ અજય શંકર થોગે મારા માણસો વસંતીને ઉપાડીને લઈ જાય છે જલ્દી કરો હા ચાલો જલ્દી ચાલો લઈ ચાલો અરે જી બાપુ રણવીરને આવતા આટલી વાર કેમ થઈ છે મહારાજ રાજકુમાર રણવીરને ત્રણ બુરખાધારી માણસો ઉપાડી લઈ ગયા જો કીધો હરામખોર અને તમે લોકો તમારો જીવ બચાવીને નાસી આવે હરામજાદા જાઓ જેટલા માણસો જોઈએ એટલા માણસો લઈ જાઓ પણ એ તણે તણ બુરખાધારીઓને લઈને અહીં હાજર થાવ જાઓ ભાઈ પાળી ઉપર મળવાનું કહ્યું છે ચાલો જલ્દી ચાલો એ મહેલની બધી જ ખબર લઈને આવ્યા છે વસંતી તું પણ નકાબ પહેરી લે જલ્દી ચાલ ગૌરી અને આ છે મારા વસંત ની વસંતી પણ બાપુ તમે બધું જ જાણો છો દીકરા કારભારીએ મને કોઈ ખાસ કામ માટે મહેલ માં બોલાવ્યો હતો રણવીર પાસેથી કોઈ બાતમી મળી? ના, એ કોઈ પણ બાતમી આપવાની ના જ પાડે છે. બાતમી જરૂર મળશે તો સાંભળો. હા,